રાજ્યમાં ન પડે તેના હેતુસર એક્શનમાં આવેલ તંત્ર દ્વારા ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી બિપિન પટેલને નજર કેદ કર્યા છે જેમની ગતિવિધિ પર ધ્યાન રાખવા ઘરની બહાર સિવિલ ડ્રેસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કૃષિ બિલના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતોનો ચાલી રહેલ આંદોલનને લઈને આજે જે રીતે વડોદરાના ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ બિપિન ચંદ્રને નજર કેદ કરાયા છે વાત કરીશું ભાઈ સાથે તેમનું શું કહેવું છે કે જે રીતે પોલીસ દ્વારા તમને નજર કેદ કરાયા છે શું કહેશો અત્યારે જેમ ભારત બંધનું એલાન ખેડૂત વિરોધી કાયદામાં આઠમી તારીખ આપેલ અને તે દિવસે સરકારે પોતાના સરકારી તંત્રના માધ્યમથી પરિપત્રો બહાર પાડીને ધારાસભ્યો સંસદોના માધ્યમથી વેપારી મહામંડળોને તેમજ અન્ય લોકોને દબાણ કરી અને ભારત બંધનું એલાન અમારું સફળ ન બને એના માટેનો એક પ્રયાસ કર્યો પરંતુ એ ભારત બંધ સફળ રહ્યું ગુજરાત પણ સફળ રહ્યું એવું અમે દાવો ઠોકીને કહી શકીએ છીએ કારણ કે આ ગુજરાતના પહેલાં એવા મુખ્યમંત્રી હતા કે આંદોલનને બંધ બંધને સફળ ન મળે એના માટે એમને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી એમાં જ અમારો મોટો વિજય થયેલો છે સાથે સાથે અત્યારે અમારું તેરમી અગિયારમી તારીખે ગાંધીનગર અમદાવાદમાં ખેડૂતો પોતાની ખેડૂતોની સંસદ બનાવી ત્યાં વિધાનસભા ગૃહ પાસે બેસવાના હતા અને સંસદ ચાલુ રાખીને ખેડૂતોને પોતાના આ કાયદાની સમજ આપી અર્થશાસ્ત્રીઓ વકીલો બધા આવીને અમને સમજાવવાના હતા એ કાર્યક્રમ કરવાના હતા જેથી એ કાર્યક્રમ અમારો પડી ભાગે અથવા અમે કરવામાં સફળ ન રહીએ એના માટે ગુજરાતના એક કે એક વલસાડ સુરત વાપી નસવાડી ભરૂચ વડોદરાથી માંડીને છેક ત્યાં કચ્છ સુધીના આગેવાનોને એ લોકોએ નજર કેદ કરી અને પોલીસ ત્યાં બેસાડી અને કેટલાક લોકોની ધરપકડ કરી અને એ લોકોને નજર કેદ રાખીને આજે આ કામ કરી રહ્યા છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ પરંતુ સરકાર એવું ન સમજે કે આજે ગુજરાતના પચાસ કે સો આગેવાનો કે બસો આગેવાનોને નજર કેદ રાખવાથી આ આંદોલન નબળું પડશે અત્યારે અમારે ત્યાં ગુજરાતમાંથી જુદી જુદી જગ્યાએથી જુદા જુદા રાજ્ય રાજ્યના જુદા જુદા જિલ્લા જુદા જુદા તાલુકાઓમાંથી આજે પાંચથી દસ હજાર ખેડૂતો ત્યાં દિલ્હી રવાના થઈ ગયા છે અને એથી વધારે આગળ ચાલીને કહીએ તો આ પહેલાં વીકના જાન્યુઆરી સુધીમાં બીજા પચીસ હજાર ખેડૂતો પણ ત્યાં પહોંચવાના છે અને અમે ત્યાં પણ ત્યાં પહોંચવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમને નજર કેદ કરે કે અમારી ધરપકડ કરે તો આજે સપોઝ અમને ઘરની બહાર નહીં નીકળવા દે અને જોર જુલમ કરશે પોલીસ દમન કરશે તો પણ અમારા બોડી ખેડૂત આગેવાનો આજે આગેવાનો રોકશે પણ ખેડૂત પોતે ત્યાં પહોંચવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે મારી નમ્ર વિનંતી છે સરકારને કે આંદોલનમાં જ્યારે ભારતમાં કોઈ પણ નાગરિકને પોતાના અધિકારમાં મેળવવા માટે બંધારણમાં હક આપ્યો હોય તો એને વચ્ચે આડે આવવું જોઈએ નહીં આ અમારી અહિંસક લડત હોય અમારી જનતાને નુકસાન કરનારી લડત હોય તો એ કરે પરંતુ આ સમગ્ર દેશની જનતાને નુકસાન કરનારા ત્રણ ખેડૂત વિરોધી કાયદા છે જ્યાં સુધી પાછા નહીં ખેંચાય અને એમએસપીનો કાયદો નવો નહીં બનાવે અને એને ગેરંટી કાનૂન નહીં બને એને સજા નહીં કરે તો પણ આ આંદોલન ચાલુ રહેશે 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 જ ગમે તે તક રાતથી અહીંયા પોલીસ બે તમને કોઈ જાણકારી આપવામાં આવી છે મને કોઈ જાણકારી આપવામાં આવી નથી મને સવારે પાંચ વાગે ગઈકાલે બેલ માર્યો બહુ એ કરી પણ અમે ઊંઘતા હશે તો સવારે જે રેગ્યુલર ટાઈમે આપણે ઉઠતા હોય એ ટાઈમે પૂછ્યું કે ભાઈ બિપિનભાઈ ક્યાં છે તો હું કાલે બહાર હતો તો પણ બીજી કોઈ કનલગત નથી કરી પણ ખાલી બહાર બેસી રહ્યા છે માટે માટે પોલીસે કે સાથે વાત થઈ નજરકેદ આંદોલન કરવા માટે અમે બહાર જઈ શકીએ નહીં લોકોના સંપર્કમાં જઈ રહી શકીએ નહીં એના માટે નજર કેદ મને તો ઠીક પણ ગુજરાતના સમગ્ર ખેડૂત આગેવાનોને બેસાડેલા છે આ આંદોલન દેશના ખેડૂતોના અમારા આગેવાનોએ જાહેર કર્યા છે બારમી ડિસેમ્બરના રોજથી આખા દેશના ટોલ નાકામાં કોઈ ટોલ ભરે નહીં ચૌદ તારીખે જયપુર અને દિલ્હીના હાઈવે રોડ રોકવાનો પ્રયાસ ખેડૂતો ત્યાં કરી અને દિલ્હીનો જયપુરનો રસ્તો બંધ થઈ જશે જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં રેલ રોકવાનું પણ આંદોલન થવાનું છે એટલું જ નહીં પરંતુ આ વડાપ્રધાનશ્રીએ રિલાયન્સ અને અદાણી માટે જે આ કૃત્ય કરી રહ્યા છે તો રિલાયન્સ અને જીઓના જે કોઈ મોલ હોય કે જે કોઈક વસ્તુની બનાવટ હોય એની ખરીદી નહીં કરવા માટેનો પણ ગુજરાત આપણે ભારતના ખેડૂતોએ કહ્યું છે જીઓના ફોન પણ વાપરવાનું બંધ કર્યું છે રિલાયન્સની વસ્તુઓ પણ ખરીદી કરવાની બંધ કરી છે એટલું જ નહીં પરંતુ એમના પેટ્રોલ પંપ કે એમના ગેસ સ્ટેશન નથી ગેસ પંપ ખેડૂતોને નહીં પૂરા માટે ભારતના ખેડૂતોએ અપીલ કરી છે અને એ અપીલને સફળ કરવા માટે હું વડોદરા જિલ્લા અને ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સહકાર આપી અન્નદાતા ખેડૂત જ્યારે તમારું પેટ ભરતો હોય તો એને સફળતાપૂર્વક આગળ વધારવા મારી નમ્ર વિનંતી છે એક વાત કહી રહ્યા છે કે આપણું આંદોલન અહિંસક નથી બરાબર છે માર્ગે આંદોલન છે જે રીતે રેલ વાત કરી રહ્યા ક્યાંક ને ક્યાંક જે આંદોલન છે તે હિંસક બની રહ્યું છે અત્યારે વચ્ચે જો કોઈ જગ્યાએ આડખતરી રીતે કોઈ સરકારી તંત્રની અથવા તો અમારા આંદોલનની અંદર ખોટા તત્વો જો સરકાર મોકલીને આંદોલનને તોડવા માટે એને બદનામ કરવા માટે દાખલા તરીકે અત્યારે મારી પાસે વિડીયો આવ્યો છે કે ચાર દિવસ પહેલાં ત્યાં હરિયાણાની સરકારે પંદરથી વીસ કેટલાક જેટલા અસામાજિક તત્વોને આંદોલનમાં ઘુસાડ્યા અને એ ઘુસાડ્યા બાદ અમારા ખેડૂત મને ખબર પડી કે આ કોઈક બીજા અન્ય તત્વો ઘૂસ્યા છે તો એ પંદરે પંદર જણને ત્યાં પકડી અને બેસાડ્યા પોલીસને સોંપ્યા એ પણ અમે સાબિત કરીને બતાવ્યું છે તમારી જે અવરજનો કઈ ફરક પડી કે હવે ઘરે તમને કેદ રાખ્યા છે નહીં નહીં હું તો મારા કામમાં જાઉં છું હજુ સુધી મને કોઈ રોકટોક કરી નથી કાલે વરસાદના વાતાવરણ હતું એટલે હું કોઈ જગ્યા નીકળ્યો નથી પણ અત્યારે મારે બીપીસી છે મારું મજૂર મહાજન છે કે મારા કોઈ પણ કામકાજ અંગે બહાર જવાનો પ્રયાસ કરવા જો મને કોઈ અટકાયત કરેલ નથી પોલીસ તમારી સાથે આવશે શું લાગે છે ખબર નથી ખબર નથી પોલીસ સાથે કઈ વાત થઈ કે તમને કઈ જતા રોક્યા હોય કે પછી તમારી ક્યાં જો છે માહિતી આપો એવું પોલીસે તમને કઈ કીધું હોય કે હજુ એવો કોઈ બનાવ બન્યો નથી અત્યારે હું મારા કામ માટે અત્યારે નીકળીશ તો એનો અનુભવ થશે તો હું તમને જાણ કરીશ ખેડૂત નેતા વિપિનભાઈ જેમને નજર કેદ કરાયા છે તેમણે સ્પષ્ટ કીધું છે કે જે રીતે કૃષિ બિલ છે અને એમએસપી છે તેને લઈને વિરોધ છે વિરોધ ચાલુ રહેવાનો છે ભલે તે તંત્ર સરકાર કે પછી પોલીસ જે આગેવાનો છે તેમને નજર કેદ કરે કે કેદ કરે પરંતુ જે ખેડૂત ખેડૂતોના પ્રશ્ન માટે દિલ્હી જશે અને આંદોલન જોડાયા છે જોડાશે જોડાવાના છે કેટલાક ખેડૂત ત્યાં પહોંચી ગયા છે હજી કેટલાક ખેડૂત પહોંચવાના છે અને જે ખેડૂત છે તેમનું આંદોલન આવનાર દિવસમાં વધુ ઉગ્ર બનશે તો નવાઈ નહીં કેમેરામેન મંગેશ જાડનકર સાથે મહેન્દ્ર પરદેશી વડોદરા